આજનો આપણો વિષય છે વિજ્ઞાન ધોરણ 6 એમાં પાર્ટ 2 ક્લાસ ટેસ્ટ લેવાની છે આજે આપણે તમે પાર્ટ 3 ની ક્લાસ ટેસ્ટ જોઈ હશે એના પ્રશ્નો જોયા હશે એના જવાબ પણ શીખ્યા હશે બરાબર છે તો આજે આપણે જે ટેસ્ટ લઈશું એમાં પ્રશ્ન છે એના જવાબ છે પણ પાર્ટ 2 ના છે તો આ પાર્ટ 2 ના પ્રશ્નો તમે વધારે ને વધારે એનું પુનરાવર્તન કરી અને શીખજો તમે તમારી નોટમાં પણ લખી શકો છો તો આપણે પ્રશ્નોની શરૂઆત કરીશું બરાબર છે હવે પ્રથમ પ્રશ્ન છે ખાદ્ય પદાર્થમાં ચરબીની હાજરી ચકાસવા નીચેના પૈકી શાનો ઉપયોગ થાય છે એવું કીધું છે ખાદ્ય પદાર્થમાં એટલે કે આપણે ખોરાક ખાઈએ છીએ એમાં ચરબીની હાજરી ચકાસવા નીચેના પૈકી શાનો ઉપયોગ થાય છે એ કોસ્ટિક સોડાના દ્રાવણનો બી આપેલ પૈકી એક પણ નહીં સી આયોડિનના દ્રાવણનો ડી કોપર સલ્ફેટના દ્રાવણનો તો શેનો ઉપયોગ થાય ચલો આપણે જોઈએ તો આપેલ પૈકી એક પણ નહીં જવાબ બીજો પ્રશ્ન જોઈશું નીચેનામાંથી કયો વિટામિન ડી નો સ્ત્રોત નથી નીચેનામાંથી કયો વિટામિન ડી નો સ્ત્રોત નથી ઓપ્શન એ દૂધ અને તેની બનાવટો ઓપ્શન બી સાત લીવર ઓઇલ ઓપ્શન સી ખાટા ફળો ઓપ્શન ડી સૂર્ય પ્રકાશ ચારમાંથી શું જવાબ આવે કે જેમાંથી વિટામિન ડી મળતું નથી તો ચલો આપણે જોઈશું તો એમાં જવાબ છે ખાટા ફળો ખાટા ફળોમાંથી વિટામિન ડી એ મળતું નથી ખાટા ફળોમાંથી કયું વિટામિન મળે છે તો વિટામિન સી મળે છે ડી નહીં તો આ વિટામિન ડીનો સ્ત્રોત નથી હવે આગળનો પ્રશ્ન પ્રોટીન આપણા શરીરમાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા માટે જરૂરી છે તો શેના માટે આપણા શરીરમાં પ્રોટીન જરૂરી છે ઉષ્મા ઉર્જા વૃદ્ધિ સમારકામ ઉર્જા વૃદ્ધિ રોગ પ્રતિકારક શક્તિને સમારકામ ચાર ઓપ્શન આપેલા છે તો તમે વિચારો આપણે કાર્બોદિત પ્રોટીન ચરબી વિટામિન એના ઉપયોગો વિશે ભણ્યા હતા પાર્ટ 2 માં બરાબર ને ચલો જોઈએ વૃદ્ધિ અને સમારકામ આપણા શરીરના વૃદ્ધિને વિકાસ માટે પ્રોટીન જરૂરી છે અને સમારકામ એટલે કે ક્યાંય ઘા વાગ્યો હોય તો ત્યાં આપણને જલ્દીથી સાજા થઈ જાય એ જગ્યાએ ઘા ભરાઈ જાય એટલા માટે પણ શું જરૂરી છે પ્રોટીન જરૂરી છે આગળનો પ્રશ્ન આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે આહારના કયા ઘટકો ધરાવતા પદાર્થોને શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે તો એ ઓપ્શન છે કાર્બોદિત અને પ્રોટીન બી ચરબી અને પ્રોટીન સી કાર્બોદિત અને ચરબી ડી વિટામિન અને ખનિજ ચા હવે શક્તિ તો મળે છે પરંતુ કયા કયામાંથી મળે છે બે પ્રકારના જે છે આપણા પોષક તત્વો એમાંથી મળે જોઈશું તો કાર્બોદિત અને ચરબી તેનો જવાબ છે ચરબી એ કાર્બોદિત કરતાં બમણી શક્તિ પૂરી પાડે છે અને કાર્બોદિતમાંથી પણ શક્તિ મળે છે તો એ બધે જે કાર્બોદિત અને ચરબી છે એ શક્તિ આપનાર પદાર્થો કહેવાય છે આગળનો પ્રશ્ન આપેલામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં આયનની માત્રા વધારે છે આપેલામાંથી કયા ખાદ્ય પદાર્થોમાં આયનની માત્રા વધારે છે એ ડુંગળી માછલી કોડ લીવર ઓઇલ બી ગોળ માંસ સૂકા મેવા સી ટામેટા ઈંડા ખાટા ફળ ડી દૂધ દહીં છાશ હવે આયન એ શું છે વિચારો તો આયન એ ખનિજ ચાલ છે હવે એવું કીધું છે કે કયા બધા
વધારે હોય તો આપણે જોઈશું. એના માટે તમને બધા સ્ત્રોત આવડવા જોઈએ. તો ગોળ, માંસ અને સૂકા મેવા એ ખાવાથી આપણને શું મળે છે? આયર્ન. ચોકલેટ ખવડાવો કે ખાંડ ખવડાવો કેમ, તો એનાથી એના શરીરમાં શું થાય છે? ઉર્જા મળે છે. તો અહીંયા ઓપ્શન એ છે, ખાંડ અને ગોળ કાર્બોદિત ધરાવે છે. બી, ખાંડ અને ગોળ લિપિડ ધરાવે છે. સી, ખાંડ અને ગોળ પ્રોટીન ધરાવે છે. ડી, ખાંડ અને ગોળ સ્વાદે મીઠા હોય છે. તો આ ચલો આપણે જોઈશું શું આવશે. ખાંડ અને ગોળ કાર્બોદિત ધરાવે છે. શું ધરાવે છે? કાર્બોદિત. નીચેનામાંથી પ્રોટીન સેમાંથી સૌથી વધારે માત્રામાં મળે છે? નીચેનામાંથી પ્રોટીન સેમાંથી સૌથી વધારે માત્રામાં મળે છે? ઓપ્શન એ લીલા શાકભાજી, બી સફરજન, સી સોયાબીન, ડી અનાજ. એ લીલા શાકભાજી, બી સફરજન, સી સોયાબીન, ડી અનાજ. ચલો આપણે જવાબ જોઈએ. પ્રોટીન શેમાંથી મળે? તો એ વખતે જ્યારે પાઠ ચલાવ્યો હતો મેં ત્યારે વિડીયોમાં મેં તમને સમજાવ્યું હતું કે ગળ્યા પદાર્થ એમાંથી કાર્બોદિત વધુ મળે છે, ઘીમાંથી ચરબી વધુ પ્રમાણમાં મળે છે, તેમ સોયાબીનમાંથી સૌથી વધારે માત્રામાં પ્રોટીન મળે છે. શેમાંથી? સોયાબીનમાંથી. ઈંડાનો સફેદ ભાગ ધરાવતી કસનળીમાં, આપણે ઈંડું જોયું હશે ઘણાએ, ઈંડાના સફેદ ભાગ હોય અંદર થોડી જળથી પીળા કલરની હોય છે. તો સફેદ ભાગ ધરાવતી કસનળીમાં કોસ્ટિક સોડા અને કોપર સલ્ફેટનું દ્રાવણ ઉમેરતા જાંબલી રંગ પરિવર્તન દર્શાવે છે, જે કયા પોષક દ્રવ્યની હાજરી દર્શાવે છે? હવે એવું કીધું છે મેં તમને જ્યારે આપણે ચકાસણી વિશે વાત કરી હતી, સ્ટાર્ચની ચકાસણી, પ્રોટીનની ચકાસણી અને ચરબીની ચકાસણી, એ ત્રણેયમાં રંગ પરિવર્તન આવતા હતા. કેવી રીતે થાય એ પણ આપણે જોયું હતું પ્રક્રિયા દ્વારા. તો આપણે જોઈશું, એ પ્રોટીન, બી સ્ટાર્ચ, સી ચરબી, ડી વિટામિન. ચલો આપણે જોઈએ. તો પ્રોટીન જાંબલી રંગ પરિવર્તન દર્શાવે ત્યારે પ્રોટીનની હાજરી હોય છે, ઘેરો ભૂરો કાળો રંગ હોય તો કાર્બોદિતની હાજરી હોય છે, અને તેલના ડાઘા કાગળ પર જોવાય તે કેવા પદાર્થ હોય? તેલી પદાર્થ હોય. આગળ વાત કરીશું આપણે. કાર્બોદિત, બી કેલ્શિયમ, સી
आयोडीन डी आयरन सोडियम, बी कैल्शियम, सी आयरन, डी आयोडीन।
સોડિયમ કેલ્શિયમ આયર્ન આયોડિન હાડકાના મંત્રણ માટે વિચાર કરો તો કેલ્શિયમ શું આવશે કેલ્શિયમ ખનિજ જરૂરી છે નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે નીચેના પૈકી કયા આહારમાંથી કાર્બોદિત વધુ પ્રમાણમાં મળે છે એ દાળ બી ફળ સી શાકભાજી ડી ભાત દાળ ફળ શાકભાજી ભાત તો જવાબ જોઈએ ભાતમાંથી સૌથી વધારે પ્રમાણમાં કાર્બોદિત મળે છે યાદ રાખજો ભાત રુધિર જામી જવાની ક્રિયામાં કયું વિટામિન જરૂરી છે તો આપણે રુધિર કોઈ જગ્યાએ બાકી હોય ને ત્યાં લોહી ભાજી જાય છે બરાબર જામી જાય છે એ પ્રક્રિયા કયું વિટામિન જરૂરી છે તો વિટામિન બી વિટામિન સી વિટામિન બી કે વિટામિન કે તમે અલગ અલગ વિટામિન્સ વિશે ભણ્યા આ ચેપ્ટરમાં તો તમે ફરીથી પુનરાવર્તન કરી લેજો તો તમને તરત જવાબ આવશે વિટામિન કે જો તમે અત્યારે ઘરે છો બધા બરાબર છે તો કંટાળો આવતો છે ભણવાનું નહીં ગમતું હોય એમ થશે કે સ્કૂલ ક્યાં જવાનું છે તો ભણીએ પણ એવું નથી તમારા માટે ભણવું જરૂરી છે તમે જો રિવિઝન નહીં કરો ટેક્સ્ટબુકના પાઠ નહીં વાંચો પછી અહીંયાથી જે વિડીયો જો મોકલવામાં આવે છે જોશો નહીં તો તમને કંઈ સમજ પડશે નહીં આ ધોરણમાં અને આવતા ધોરણમાં પણ એના રિલેટેડ બીજા પાઠ પણ હોય છે જેમાં વધારે ડિટેલ્સ આવતી હોય છે તો જો તમને પાયો જ પાકો નહીં હોય તો આગળના પાઠમાં તમને સમજણ પડશે ને એના માટે તમારે જે ધોરણમાં અત્યારે ધારો કે તમે છઠ્ઠા ધોરણમાં છો તો તમને છઠ્ઠા ધોરણની માહિતી તમને ખબર હોવી જોઈએ પાઠની કે શું આવે છે આ પાઠમાં તો આપણે વિટામિન કે રુધિર જામી જવાની ક્રિયા હવે નીચે રોગ વિશેની કેટલીક વિગતો આપેલી છે એક પહેલું તે સૂક્ષ્મજીવોથી થાય છે તે આપણા ખોરાકમાં પોષક દ્રવ્યોની ખામીને લીધે ઉત્પન્ન થાય તે રોગગ્રસ્ત વ્યક્તિના સીધો સંપર્ક કરવાથી થાય કે તે સમતોલ આહાર લેવાથી થતો અટકાવી શકાય તો આપણે કયા બે ત્રુટિજન્ય રોગ માટે સાચા છે ત્રુટિજન્ય રોગ માટે કીધું છે તો ચલો જવાબ જોઈશું બીજું અને ચોથું વાક્ય કે તે પોષક દ્રવ્યોની ખામીને લીધે થાય અને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય ત્રુટિજન્ય રોગ ત્રુટિજન્ય રોગ એટલે શું તો શરીરમાં પોષક દ્રવ્યોની ખામીને લીધે ઉત્પન્ન થતા રોગોને કહેવાય છે ત્રુટિજન્ય રોગ મેં તમને વ્યાખ્યા સમજાવી ધાતુ તત્વો અધાતુ તત્વો અને ક્ષારોના સમૂહને ખાલી જગ્યા કરે છે તો ધાતુ તત્વો અધાતુ તત્વોના ક્ષારોના સમૂહને ખાલી જગ્યા કરે શું આવશે પ્રોટીન ખનિજ તત્વો વિટામિન કે ખનિજ ક્ષાર તો ખનિજ ક્ષાર કહેવાય છે શું કહેવાય ખનિજ ક્ષાર પ્રાણી પ્રોટીનનો સારો સ્ત્રોત છે આમાંથી કયો પદાર્થ જે પ્રાણી પ્રોટીનનો સારો સ્ત્રોત છે તો ચલો આપણે જોઈએ એ મધ બી ખાંડ સી સોયાબીન ડી માંસ તો પ્રાણી પ્રોટીનનો સારો સ્ત્રોત કયો છે માંસ છે માંસમાંથી આપણને વધુ પ્રમાણમાં પ્રોટીન મળે છે વિટામિન બી ડી લિપિડ જવાબ જોઈશું
तो लिपिड मळतुं नथी, एने चरबी पण कही शकाय। हवे 22મો प्रश्न जोईशुं आपणे। નીચેનામાંથી ફોસ્ફરસના સ્ત્રોતો કયા છે? હવે ફોસ્ફરસ એ શું છે? ખનિજ ક્ષાર છે। દૂધ, કેળા, અનાજ, ઓપ્શન બી સૂકા મેવા અને ડુંગળી, ઓપ્શન સી માછલી અને દરિયાઈ ખોરાક, ઓપ્શન ડી ગોળ અને માંસ। તો કયા છે? તો આપણે જોઈએ જવાબ। દૂધ, કેળા, અનાજ। શું આવશે? દૂધ, કેળા, અનાજ। એમાંથી આપણને ફોસ્ફરસ મળે છે। અલગ અલગ લોકો માટે ખોરાકની જરૂરિયાત, ખાલી જગ્યા જરૂરિયાત હોય છે, એટલે કે એક સરખી, એક જેવી જ, વધારે કે જુદી જુદી। હવે અલગ અલગ લોકો માટેની વાત છે તો તમે વિચારો, જવાબ ખબર પડી ગઈ હશે। જુદી જુદી જે પ્રમાણે વ્યક્તિ કામ કરતા હોય એ પ્રમાણે જરૂરિયાત હોય એમના ખોરાકની, પછી ઉંમર જેવી હોય એ પ્રમાણે એમની ખોરાકની જરૂરિયાત હોય। નાનું છોકરું હોય એને ઓછો ખોરાક જોઈએ, મોટું બાળક હોય એને વધારે ખોરાક જોઈએ, પછી નાના બાળક હોય એમને ઓછો, જ્યારે મોટા મમ્મી પપ્પા છે, દાદા દાદી, એમને પણ ખોરાક વધુ જોઈએ, પછી જે મજૂર વર્ગ છે, જે કામ કરતા હોય છે, વધારે શ્રમની જરૂર પડતી હોય છે જેને, એમને પણ ખોરાકની વધુ જરૂર હોય, જે બેઠાનું જીવન જીવતા હોય, સ્થાયી હોય, એ લોકોને કેવા ખોરાકની જરૂર પડે? ઓછી। એમ અલગ અલગ લોકોએ ખોરાકની જરૂરિયાત કેવી હોય? જુદી જુદી। ચલો આગળનો પ્રશ્ન। કયા પોષક તત્વને આહારનું મુખ્ય ઘટક ગણાય છે? આપણે આટલા બધા પોષક તત્વો ભણે, એમાં મુખ્ય ઘટક કયો જે આહારમાંથી મળે? તો એ કાર્બોદિત, બી ચરબી, સી વિટામિન, ડી પ્રોટીન। ચલો જવાબ જોઈએ। કાર્બોદિત, આનો જવાબ છે કાર્બોદિત। તો કાર્બોદિત એ આપણા શરીરનો મુખ્ય ઘટક છે। જોઈશું એમાં વિટામિન બી, એ, સી, કે,
सी होय छे। तो तमे अहींया विद्यार्थी मित्रों 30 प्रश्न जोया, एना जवाब पण जोया। तो आ प्रश्न तमे तमारी नोट में लखी एने वाँचशो तेवी आशा राखुं छुं। थैंक यू। 25 मिनिट बहु थई गई, पहेला 20 અટકાઈ ગઈ।